गुड मॉर्निंग स्टूडेंट्स, माई सेल्फ पटेल लीना। आज मैं आपको स्टैंडर्ड फिफ्थ का गुजराती पढ़ाने वाली हूँ। फर्स्ट हमारा जो क्वेश्चन है, नीचे ना दरेक प्रश्न नो उत्तर एक एक वाक्य में लखो। हम आगे पढ़ चुके हैं। क्वेश्चन फर्स्ट, ईश्वर क्या रमी रह्यो छे? तो एनो जवाब, ईश्वर मेघ धनुष ना रंगों मा संता कुकड़ी रमी रह्यो छे। क्वेश्चन टू, ईश्वर कया स्वरूपे सौगात आपे छे? जवाब, ईश्वर फूलोना रंग अने तेनी सुगंध स्वरूपे सौगात आपे छे। क्वेश्चन थ्री, मोची भगत स्वभावे केवा हता? जवाब, मोची भगत ए प्रामाणिक हता, संतोषी हता अने सत्य बोलनारा हता। क्वेश्चन फोर, मोची भगत नवा औजार क्यारे वसावी सक्या? जवाब, मोची भगत नवा औजारो 12 महीना मजूरी करी त्यारे मांड मांड नवा औजारो वसावी सक्या। क्वेश्चन फाइव, धरती पर शू शू देखाय छे? तो धरती पर सरिता एटले के नदी, सरोवर एटले के तळाव, वन एटले के जंगल, उपवन एटले के बगीचा, ते उपरांत पक्षीओ सुंदर देखाय छे। क्वेश्चन टू, नीचेना वाक्यों मा आपेला विकल्पों माथी साचा विकल्प सामे टिक एटले के खरानी निशानी करो। एक, फूल फूलनी रंग सुगंधे तारी छे सौगाद, सौगंध, सौगंध एटले के शपथ, कोई भी नी सौगंध लेवी, अने सौगाद एटले के तो फूल फूलनी रंग सुगंधे तारी छे सौगात। आ शब्द साचो छे, एटले एना नीचे राइट ने निशानी। बीजो, राड ताड ने लाडनी साथे मोर पिंछनो सूर। आ सूर एटले राक्षस, जयरे आ सूर एटले अवाज, तो आ एनो साचु वाक्य छे। राड ताड ने लाडनी साथे मोर पिंछनो सूर। तीजू वाक्य, लावने जरा मोची ने त्या आंटो, अने आंटो मारो, अहीं आगळ अनुस्वार वाळो आंटो छे ए साचू वाक्य छे। क्वेश्चन फोर, आप खरा साधु, अने आ साधु, आ सागु छे एनो कोई अर्थ थतो नथी, अने आ ध छे साधु, तो आ वाक्य साचू छे। पांच, कविता सुंदर जीवन, जीवन सुंदर, अहीं आ जीवन ए साचू जीवन शब्द छे, त्यारे आ जीवन ए शब्द खोटो छे। क्वेश्चन फोर, क्वेश्चन थ्री, शब्द रमत सूचना मुजब करो। शब्दना छेल्ला अक्षर परथी नीचे आपेला खानामा बीजा शब्दों लखो। अहीं आगळ आपणने आपेलो छे लीमडो, डोल,
એટલે કે છેલ્લો અક્ષર ડો છે તો એના ઉપરથી ડોલ, અહીંયા આગળ લ છેલ્લો અક્ષર છે તો લખોટી, અહીંયા આગળ ટી છેલ્લો શબ્દ છે તો આપણે આપણી રીતે અહીંયા આગળ શબ્દો લખવાના. તો ટી પછી આવશે ટીપુ, અહીંયા આગળ આપણે ટીપુ લખ્યા પછી નીચે લખીશું પુષ્પ, પુષ્પ પ આવ્યો એટલે આપણે લખીશું પગ, ગ છે લાસ્ટ શબ્દ એટલે આપણે લખીશું ગણપતિ, એના પછી તિલક, તિલક એના પછીનો શબ્દ છે કબૂતર, કબૂતર પછી રમકડા, રમકડા ડા અનુસ્વાર વાળો તો ડાંગર, અને ડાંગર પછી છે રકાબી, અહીંયા આગળ છે રકાબી. ક્વેશ્ચન ફોર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. આગળ આપણે 1-4 પાઠોમાં સમાનાર્થી શબ્દો જોઈ ગયા, તેના ઉપરથી આપણે પુનરાવર્તનમાં એટલે કે રિવિઝનની અંદર રિપીટ કરવાના રહેશે. 1. સરોવર, સરોવરનો અર્થ થાય છે તળાવ. ગર્વ, ગર્વનો અર્થ થાય છે અહંકાર, બડાઈ, અભિમાન, મદ, આટલા બધા એના અર્થ થાય છે. 3. ઉષા, ઉષાનો અર્થ થાય છે સવાર, બીજો અર્થ છે પ્રભાત. 4. રળિયાત, રળિયાતનો અર્થ છે સુંદર. 5. સમીર, સમીરનો અર્થ થાય છે પવન અને બીજો અર્થ છે વાયુ. નિશા, નિશાનો અર્થ છે રાત્રિ. ક્વેશ્ચન 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. 1. ધરતી, ધરતીનું વિરોધી છે આકાશ અને બીજું છે આભ. ઉષા, ઉષાનો વિરોધી છે નિશા. ટૂંકું, ટૂંકુંનું વિરોધી છે લાંબુ. પૂર્ણ, એનું વિરોધી છે અપૂર્ણ. ક્વેશ્ચન 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. વાક્ય પ્રયોગ આપણે મોચી ભગત પાઠમાં જોઈ ગયા છીએ, એના ઉપરથી આપણે વાક્ય પ્રયોગ કરવાના છે. 1. જીવ બળવો, અહીંયા આગળ આપણે અર્થ લખીશું અને નીચેની લીટીમાં આપણે વાક્ય લખીશું. વાક્ય આપણે રૂઢિપ્રયોગમાંથી બનાવવાના રહેશે. તો જીવ બળવો એનો અર્થ છે દુઃખી થવું. વાક્ય: મોચી ભગતે સોનાના ઓજારો જોઈને જીવ બળ્યો. બીજું, બેઠા બેઠા ખાવ, એટલે કે એનો અર્થ છે શ્રમ કર્યા વિના. વાક્ય: મોચી ભગતે કહ્યું હાથ પગ આપ્યા છે બેઠા બેઠા ખાવા માટે નહીં. 3. બાવડાના બળથી, એનો અર્થ છે જાત મહેનતથી. બાવડાના બળથી, એનો અર્થ છે જાત મહેનતથી. વાક્ય: મોચી ભગત બાવડાના બળથી જીવન ચલાવતા
હતા. પેટનો ખાડો પૂરવો એનો અર્થ છે જીવન નિર્વાહ ચલાવવો. વાક્ય મોચી ભગત જેમ તેમ કરીને પેટનો ખાડો પૂરતા. ક્વેશ્ચન 7. પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. અહીં આગળ આપણને જે કાવ્ય આપેલ છે તે આડા અવળું છે, તેને યોગ્ય ક્રમમાં આપણે લખવાનું રહેશે. તો ફર્સ્ટ આવશે આપણું વાક્ય, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. આ આપણી કાવ્ય પંક્તિ આપણે ક્રમમાં લખેલ છે. ક્વેશ્ચન 8. ઉખાણા બનાવો અથવા મેળવીને લખો. આપણે ઉખાણા ભણી ગયા છીએ. અહીં આગળ આપણને એક ઉદાહરણ આપેલ છે. રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળાના તે સગાભાઈ અથાણામાં માન. રાતા રાતા એટલે કે લાલ લાલ રતન જેવું જે છે તેની ઉપર એના લીલા પાન છે, એના પાંદડા છે. મૂળાના તે સગાભાઈ, મૂળા જેવો જ છે, એનો સગો ભાઈ છે, એના જેવો જ દેખાવામાં લાગે. અથાણામાં માન, એનું અથાણામાં એનું ખૂબ જ માન છે. તો એ શું છે? ગાજર. બીજો હું તમને લખાવું. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા દોળા પાંદડા શું છે મારું નામ. એક પાન એની અંદર પણ બીજું પાન, પાનની અંદર પાન, ઘણા બધા પાંદડા, લીલો દોળો પાંદડા, એના જે લીલા અને ધોળા રંગના પાંદડા જે, શું છે મારું નામ? તો એ છે કોબીજ. બીજું, બે સગા ભાઈ અડ અડ કહેતા અડકે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે. અહીંયા આગળ આપણને બે સગા ભાઈ છે, અડ અડ કહેતા અડકે નહીં, એકબીજાને અડવાનું નામ ના લે, પણ જ્યારે અડીશમાં અડીશમાં એવું બોલે ને કહીએ તો એ અડે. એ છે આપણા હોઠ, આપણે બોલીને બતાવીએ. અડીશમાં અડીશમાં તમે બોલો તો તમારા હોઠ ઉપર નીચે એકબીજાને અડશે, તો એ છે હોઠ. ત્રીજું, આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, તમે ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. આપણે આમ જઈએ તેમ જઈએ, જ્યાં પણ જઈએ ત્યાં એ આપણી સાથે આવે. નાનો થઈ જાય મોટો થઈ જાય, આપણે ઊંઘી જઈએ તો એ સંતાઈ જાય. આવું શું? પડછાયો. આપણો પડછાયો આપણી સાથે સાથે આવે છે અને સાથે સાથે જાય પણ છે. એ નાનો પણ થાય છે અને મોટો પણ થાય છે. ક્વેશ્ચન 9. તમારા ઘરમાં કે શાળામાં જોવા મળતા સામાયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો. તમારા ઘરમાં જે સામાયિકો આવતા હોય, વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર હોય, પુસ્તકો હોય, એની યાદી તમારે અહીંયા આગળ લખવાની રહેશે. ક્વેશ્ચન 10, લાસ્ટ ક્વેશ્ચન. નીચેના
फकरामा योग्य विराम चिन्हों मुकी फकरो फरी लखो। विराम चिन्हों आपणे आगळ भणी चूक्या छीए। आपणे अहीं आगळ मोची भगतवाळा पाठनो एक पेरेग्राफ आपणने આપેલ છે, અહીં આગળ આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે। ફકરાની શરૂઆત કરીએ। મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો। લાગ્યો અહીં આગળ આવશે પૂર્ણ વિરામ, કેમ કે અહીં આગળ વાક્ય પૂર્ણ થાય છે। ફરીથી તેણે કહ્યું, કહ્યા પછી अल्पविराम, वाक्य हजी तो अधूरू छे एटले अहींया आगळ आवशे अल्पविराम। पछी छे कोमा, डबल इनवाइटेड कोमा मां जे कहेवाना ए लेवाना, ए कहीने पछी वाक्य पाछु एटले अल्पविराम। फरी पाछु महाराज कहीने आश्चर्य चिन्ह એટલે કે ઉદ્ગાર ચિહ્ન અહીંયા આગળ વાપરવામાં આવેલું છે। મહારાજ પછી આપની, ઉદ્ગાર ચિહ્ન પછી આપની ઈચ્છા હોય તો બતાવો, અહીંયા આગળ વાક્ય પૂર્ણ થાય છે અને ડબલ ઇન્વાઇટેડ કોમા એટલે કે કોમા પૂર્ણ કરવામાં આવે છે। બીજું વાક્ય, સાધુએ કહ્યું, કહ્યું અહીંયા આગળ વાક્ય અધૂરું છે એટલે અહીંયા આગળ અલ્પવિરામ અને વાક્યની શરૂઆત કરવા માટે ડબલ ઇન્વાઇટેડ કોમા અચ્છા બનાવો કોમા, વાક્ય અધૂરું છે એટલા માટે કોમા। ક્યારે આપશો, પ્રશ્ન પૂછવાનું છે, ક્યારે આપશો તો અહીંયા આગળ ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન અને ડબલ ઇન્વાઇટેડ કોમા થાય છે।